નમસ્કાર બીબીસી ગુજરાતીમાં તમારું સ્વાગત છે હું છું દીપક આજે આપણે આ વિડીયોની અંદર વાત કરવાના છીએ કે બંગાળની ખાડીની અંદર ફરીથી એક નવી સિસ્ટમ બનવાની છે એટલે કે ફરીથી લો પ્રેશર એરિયા એક સર્જાશે પરંતુ એ લો પ્રેશર એરિયા જે છે એ કયા કયા વિસ્તારોને અસર કરશે એ આપણે ગુજરાતને અસર કરશે કે નહીં શું એનાથી ગુજરાતમાં આપણે ત્યાં ફરીથી વરસાદનું પ્રમાણ વધશે કે નહીં એની આપણા વિડીયોની અંદર વાત કરીશું બીજું એ વાત કરીશું કે ભાઈ અહીંયા જે છે એ આ તરફના જે કોકણ અને એ તરફના વિસ્તારો દક્ષિણ ભારતની અંદર પણ વરસાદ વધવાનું પ્રમાણ છે તો એની અસર આપણે ત્યાં ગુજરાતમાં થશે કે નહીં અને ગુજરાતના કયા કયા વિસ્તારોમાં હજી પણ આવનારા દિવસોની અંદર આપણે ત્યાં વરસાદ પડવાની શક્યતા છે એ આપણે આ વિડીયોની અંદર વાત કરીશું તો જે લોકો અમારો વિડીયો જોઈ રહ્યા છે સૌથી પહેલાં તમને વિનંતી છે કે તમે યુટ્યુબને સબસ્ક્રાઇબ કરી દેજો ફેસબુકને લાઇક કરી દેજો કોમેન્ટ કરજો વિડીયોને શેર કરી દેજો અમારી વોટ્સઅપ ચેનલ જે છે એને તમે જોઈન કરી લેજો હવે આપણે શરૂઆત કરીએ કે ભાઈ અત્યારે સ્થિતિ શું છે વાદળોને આપણે દરરોજ વાદળો જે જોતા હોઈએ છીએ એ મુજબ આપણે શરૂઆત કરીએ તો તમે જુઓ કે અત્યારે જે છે એ ખાસ કરીને વાદળો જે છે એ ગાઢ વાદળો એ અહીંયા એકદમ છવાયેલા છે કારણ કે અહીંયા જે છે એક સાયક્લોનિક સર્ક્યુલેશન બનેલું છે અને એ જે છે એ લો પ્રેશર એરિયા બનશે અહીંથી અને એ લો પ્રેશર એરિયા જે છે એ ભારતના કેટલાક વિસ્તારોને આપણે ત્યાં અસર કરશે બીજું કેટલાક વાદળો જે છે અહીંયા છવાયેલા છે એટલે એ જે છે એના કારણે આ બધા વિસ્તારોની અંદર આપણે ત્યાં વરસાદ વધવાની શક્યતા છે અને એની કેટલીક અસર આપણે ત્યાં ગુજરાતની અંદર થાય એવી શક્યતા દેખાઈ રહી છે એટલે ગુજરાતના કેટલાક વિસ્તારોની અંદર આવનારા ત્રણ ચાર દિવસ પછી થોડુંક વરસાદનું પ્રમાણ વધે એવી શક્યતા છે પરંતુ ભારેથી અતિભારે કે અત્યંત ભારે વરસાદની કોઈ આપણે ત્યાં શક્યતા દેખાતી નથી બીજું કે જે સિસ્ટમ અહીંયા બનવાની છે એ સિસ્ટમ અહીંયા બનશે એના પહેલાં જે છે કે હવે આપણે ચોમાસું આ તરફથી વધારે વિસ્તારોની અંદરથી વિદાય લઈ ચૂક્યું છે એટલે જમ્મુ કાશ્મીરની એ તરફના વિસ્તારો પંજાબ એ તરફના વિસ્તારોથી લઈ ઉત્તર ભારતના ઘણા બધા વિસ્તારોમાં વિદાય લઈ લીધી છે ગુજરાતમાં હજી છે એટલી જ વિદાય છે એનાથી આગળ વધી નથી વિદાય એની એટલે પરત ફર્યું નથી વધારે પરંતુ આ તરફથી હવે મજબૂત પવનો જે છે એ શરૂ થઈ ગયા છે એટલે એ મજબૂત પવનોને કારણે આપણે ત્યાં જે છે એ વરસાદનું પ્રમાણ કેટલાક વિસ્તારોની અંદર ખૂબ ઘટી જશે અને આ અહીંયા જે સિસ્ટમ બનશે એ સિસ્ટમને થોડુંક આગળ વધતાં રોકશે પરંતુ તમે જુઓ કે અહીંયા જે છે એ બે ત્રણ દિવસ પછી આપણે ત્યાં વરસાદનું પ્રમાણ વધી રહ્યું છે એટલે કે આ તરફ જે છે થોડુંક ગુજરાતના કેટલાક વિસ્તારોની અંદર પણ આપણે ત્યાં છૂટો છવાયો હળવોથી મધ્યમ પ્રકારનો વરસાદ જે છે એ લગભગ આપણે પાંચ છ તારીખની આજુબાજુ જે છે થોડુંક વરસાદનું પ્રમાણ અત્યારે વધે એવી શક્યતા આ મોડલો જે છે એ દેખાડી રહ્યા છે ને એના કારણે જે છે એટલે અત્યારે જે છે એ આવનારા દિવસોની અંદર એટલે અત્યારે એક બે દિવસની અંદર જે છે એ ખાલી દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના અમરેલી ગીર સોમનાથ અને ભાવનગરના વિસ્તારો જે છે ત્યાં વરસાદ પડવાની શક્યતા આપણે ત્યાં દેખાઈ રહી છે પરંતુ એના પછી જે છે તમે આગળ આપણે જઈએ તો પાંચ છ તારીખની આજુબાજુથી આપણે ત્યાં વરસાદનું પ્રમાણ વધશે મધ્ય ગુજરાત સુધી વરસાદનું પ્રમાણ વધે એવી શક્યતા દેખાઈ રહી છે પરંતુ છૂટો છવાયો હળવોથી મધ્યમ પ્રકારનો વરસાદ હશે કોઈ વધારે વરસાદ પડવાની શક્યતા નથી એના પછી જે છે દક્ષિણ ગુજરાતના વિસ્તારો જે છે પછી અમરેલી ભાવનગર એ તરફના વિસ્તારો ગીર સોમનાથ જૂનાગઢના વિસ્તારો અને રાજકોટના કોઈ વિસ્તારોની અંદર છૂટો છવાયો વરસાદ પડે એવી શક્યતા દેખાઈ રહી છે આની અંદર હજી ફેરફાર થશે કારણ કે મોડલ જે છે એ દરરોજને દરરોજ જે હવામાનની સ્થિતિ બદલાતી હોય પવનોની સ્થિતિ બદલાય ભેજની સ્થિતિ બદલાય અને જુદી જુદી સિસ્ટમો જે દુનિયામાં બનતી હોય આપણે ભારતની આસપાસ બનતી હોય એના આધાર ઉપર જે છે એ આગાહી કરતા હોય છે એટલે આની અંદર હજી પણ સ્થિતિ બદલાવાની શક્યતા દેખાઈ રહી છે પણ થોડોક વરસાદનો વધારો કદાચ આપણે ત્યાં કેટલાક વિસ્તારોમાં થાય એવી શક્યતા દેખાઈ રહી છે હવે અત્યારે જે છે એ લો પ્રેશર એરિયા બને એ પહેલાં ઉત્તર પ્રદેશ એટલે ઉત્તર ભારત જે છે એ એની અંદર જે છે એ ચોમાસું વિદાય લેવાની શરૂઆત થઈ ગઈ છે અને છે ઉત્તર પ્રદેશના ઘણા બધા વિસ્તારો સુધી જે છે એ ચોમાસાએ વિદાય લઈ લીધી છે ગુજરાતની અંદર આપણે ત્યાં જે છે એ ચોવીસ સપ્ટેમ્બરે છેલ્લું જે વિદાય લીધી હતી એટલે ત્રેવીસ સપ્ટેમ્બર એના પછી બે બે ઓક્ટોબર સુધીની સ્થિતિ જે છે એ આ પ્રકારે છે એટલે કે અહીંથી આપણે જૂનાગઢને એ તરફના વિસ્તારો બનાસકાંઠાથી પછીના આગળના વિસ્તારોમાં વિદાય લીધી નથી કારણ કે હજી આપણે ત્યાં છૂટો છવાયો વરસાદ ચાલે છે હવામાં ભેજનું પ્રમાણ આપણે ત્યાં દેખાઈ રહ્યું છે પરંતુ આ તરફના વિસ્તારો પંજાબથી લઈ જમ્મુ કાશ્મીરના વિસ્તારોથી લઈ પછી આપણે ત્યાં હિમાચલ ઉત્તરાખંડના વિસ્તારો છે હરિયાણાના ઉત્તર પ્રદેશના વિસ્તારો દિલ્હી સહિતના વિસ્તારોની અંદર જે છે એ ચોમાસાઈ હવે વિદાય લઈ લીધી છે અને અહીંયા જે છે એ હવે એક નવી સિસ્ટમ બનવાની છે અહીં લો પ્રેશર એરિયા હવે એ લો પ્રેશર એરિયા જે બનશે એ લો પ્રેશર એરિયા આપણે ત્યાં અહીંયા જે બનશે એ લો પ્રેશર એરિયા આગળ વધી અને આપણી તરફ આવે એવી શક્યતા ખૂબ ઓછી છે કારણ કે અહીંથી જે છે સ્થિતિ જે છે હવે અહીંથી એ બદલાશે એટલા માટે કારણ કે આ તરફથી જે પવનો આવે અહીંથી પવનો એ પવનો ખૂબ મજબૂત થઈ રહ્યા છે આ તરફથી એટલે જમીન તરફથી આવતા પવનો હવે અને એ મજબૂત થઈ રહ્યા છે એના કારણે આ સિસ્ટમ જે છે એ આ વધી અને આ તરફ આગળ વધી શકશે નહીં નહીંતર દર વખતે શું થતું હતું કે આપણે ત્યાં જે છે અહીંયા સિસ્ટમ બને અને પછી આ તરફ આગળ વધીને ગુજરાત ઉપર આપણે સામાન્ય રીતે સિસ્ટમ આવતી હતી કેટલીક સિસ્ટમો તમે જોઈએ કે અહીંયા આવી હવે આ રીતે આગળ વધી ગઈ ત્યાંથી અહીંથી થઈને અહીંયા આવીને કારણ કે આ તરફના પવનો મજબૂત બની રહ્યા છે હવે સિસ્ટમને આ તરફ આવવા નથી દેતાં પેલી તરફ ધક્કો મારે છે એટલે એની અસર જે છે એ ભાગના જે મોટા ભાગના વિસ્તારો જે છે ખાસ કરીને આ તરફના વિસ્તારો બંગાળથી લઈ ઓડિશાના વિસ્તારો તેલંગાણાના કેટલાક વિસ્તારો છે બિહારના વિસ્તારો અને પૂર્વોત્તરના રાજ્યો પર એની વધારે અસર થશે એની અસર ગુજરાત ઉપર આપણે ત્યાં થવાની શક્યતા નથી આપણા તરફ એ સિસ્ટમ આવશે એવી કોઈ શક્યતા અત્યારે દેખાતી નથી ને એના કારણે આપણે ત્યાં વરસાદમાં વધારો થાય એવી પણ શક્યતા નથી મોટા ભાગના વિસ્તારો ખાસ કરીને ગુજરાતના જે છે એ મોટા ભાગના વિસ્તારો જે આપણે વાત કરી રહ્યા છીએ કે એની અંદર આપણે ત્યાં હવે વરસાદ લગભગ એકદમ આમ તમે માનો કે પૂરો થઈ ગયો એ પ્રકારની સ્થિતિ દેખાઈ રહી છે ખાસ કરીને કચ્છના જે વિસ્તારો છે એની અંદર આપણે ત્યાં વરસાદની ખૂબ ઓછી શક્યતા છે હવે બનાસકાંઠાના વિસ્તારો છે પાટણના વિસ્તારો મહેસાણા સાબરકાંઠાના વિસ્તારો છે સુરેન્દ્રનગરથી લઈ મોરબી જામનગર દેવભૂમિ દ્વારકા આ બધા વિસ્તારોની અંદર વરસાદની શક્યતાઓ ખૂબ ઓછી છે અને છૂટો છવાયો ક્યારેક થોડુંક વરસાદનું પ્રમાણ જ્યારે આપણે છ સાત તારીખ અને એને બીજું એક લગભગ આપણે દસ બાર તારીખે ફરીથી પાછું થોડુંક વરસાદનું પ્રમાણ વધે એવી શક્યતા દેખાઈ રહી છે પરંતુ એ વધશે કે નહીં હજી આગળ જઈને જોવું પડશે કારણ કે એ એની અંદર અત્યારે જે હવામાનના મોડેલો દેખાડે ખૂબ સચોટ નથી હોતા તેના કારણે કદાચ ફેરફાર થઈ શકે પરંતુ જે આપણે જે પાંચથી લઈને સાત તારીખ વચ્ચે થોડુંક વરસાદનું પ્રમાણ વધશે નહીં વધ જેવું એના કારણે કદાચ કોઈ જગ્યાએ આ આપણે જે આ દરિયાકાંઠાના જે વિસ્તારો છે એની અંદર કોઈ જગ્યાએ છૂટો છવાયો હળવોથી મધ્યમ પ્રકારનો વરસાદ થાય એવી શક્યતા અત્યારે દેખાઈ રહી છે અને બાકી જે છે એ મોટાભાગના વિસ્તારોની અંદર આપણે ત્યાં વરસાદ હવે લગભગ આપણે પૂરો થઈ ગયો પરંતુ સંપૂર્ણ બંધ એટલા માટે નહીં થાય કારણ કે દક્ષિણ ગુજરાતના જે વિસ્તારો છે વલસાડ છે નવસારી છે ડાંગ છે તાપી છે સુરત છે નર્મદા છે ભરૂચના વિસ્તારો છે આ તરફના વિસ્તારોની અંદર હળવોથી મધ્યમ પ્રકારનો વરસાદ કોઈ કોઈ સ્થળોએ પડશે એવી શક્યતા દેખાઈ રહી છે એની સાથે ભાવનગર અમરેલી અને ગીર સોમનાથના જે વિસ્તારો છે એની અંદર પણ કોઈ કોઈ સ્થળે આપણે ત્યાં વરસાદ પડે એવી શક્યતા દેખાઈ રહી છે બાકીના જે ગુજરાત છે બાકીનું એની અંદર આપણે ત્યાં વરસાદની ખૂબ ઓછી શક્યતા છે તડકો પડશે ગરમી વધશે ઘણા બધા વિસ્તારોમાં ગરમી જે છે આપણે વધવાની શરૂઆત થઈ ગઈ છે એટલે ગરમી જે છે હજી પણ આપણે ત્યાં થોડીક વધશે એવી શક્યતા અત્યારે દેખાઈ રહી છે વિડીયો તમને કેવો લાગ્યો ચોક્કસ જણાવજો કોમેન્ટ કરજો વિડિયોને શેર કરી દેજો